અમે પોરબંદરમાં આજે 14 દિવસથી અમારા રબારી ભરવાડ ચારણ જ્ઞાતિ અમારી અનશન ઉપર બેઠી છે. એને 14 દિવસથી હજી પણ સરકાર કોઈ સામેથી જવાબ કોઈ આવ્યો નથી. એ વિષયમાં આજે અને આ અમને 1956માં જે અનુસૂચિત જનજાતિનો જે પ્રમાણપત્ર અમને મળેલા છે, અમારો હક છે, એ અમારે અમને વિગરદર્શન કાર્ડ પણ મળેલા છે અને 2018ની LRDની ભરતીમાં જે અમારા રબારી સમાજના દીકરા દીકરીઓને જે બાકાત મેરિટમાંથી બાકાત કરેલ છે એ વિશે આજે અમે સુરત માલધારી સમાજ આજે કલેક્ટર ઓફિસે જઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. જયરામભાઈ દેસાઈ, સુરત શહેર સમસ્ત માલધારી સમાજ, રબારી ભરવાડ, આહે ચારણ ગઢવી, વર્ષોથી સુરત શહેરની અમારી એક પરંપરા રહેલી છે કે જ્યારે બી માલધારી સમાજ હોય એટલે અમારા માલધારી સમાજના દરેક આગેવાનો, દરેક કુવાનો, ભાઈઓ બહેનો, દરેક દુઃખ સુખમાં અમારા ભાગીદારો. આજે છેલ્લા 1956ની અંદર દેશ આઝાદ થયો પછી જે ગીર ગઢડા અને આલે જે જંગલ વિસ્તારની અંદર માલધારી સમાજ રહેતો હતો એને સરકારશ્રી તરફથી STની અંદર દરજ્જો આપવામાં આવેલ. પરંતુ 1956 પછી અમારા માલધારી સમાજ બહુ એજ્યુકેશન બહુ ઓછું હતું. જેમ જેમ દિવસ થયા તેમ એજ્યુકેશન વધતું ગયું. પેટે પાટા બાંધી અમારા વડીલોએ ગાય ભેંસ ચરાવી અમારા સમાજના છોકરા યુવાનોને ભણાવ્યા, અમારું એજ્યુકેશન વધ્યું. ત્યારે અમને ખબર પડી કે ગીર ગઢડાના આલે જે ગુજરાતની અંદર વિસ્તાર છે, જે વન વિસ્તાર છે અને એમાં નેહડા છે, એ લોકોને જે ST નો દરજ્જો આપ્યો હતો એનો લાભ લેવા માટે ચીમનભાઈ સરકાર ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી હતા અને સેન્ટર ગવર્નમેન્ટની અંદર VP સિંહ વડાપ્રધાન હતા, ત્યારે અમને ST નો દરજ્જો આપી એનું અમને સપોર્ટ આપેલો અને એના લીધે અમને ST નું પ્રમાણપત્ર મળ્યું હતું કલેક્ટર સાહેબ તરફથી, મામલતદાર સાહેબ તરફથી. પરંતુ હમણાં થોડા દિવસ પહેલાં જે LRDની ભરતી થઈ એની અંદર અમારા યુવાનોને જે પાસ થયેલા મેરિટ લિસ્ટની અંદર નામ આવેલા એવાને દૂર કરી માલધારી સમાજ સાથે અન્યાય કર્યો છે. અમારા સરકારશ્રીની નર્મ વિનંતી છે, નર્મ અપીલ છે કે અમે તમારા સોરૂ છીએ, અમે માલધારી સમાજ છીએ, ભોળો સમાજ છીએ, અમે કોઈ સમાજને આજ સુધી નડ્યા નથી, અમારે કોઈનું કંઈ છીનવવું નથી, પરંતુ અમારું જે છે એ તો અમારું રવા દો. અને ગુજરાત રબારી સમાજને નથી જોઉતું ST, પરંતુ જે અમારા વન વિસ્તારમાં રહે છે, જે નેહડા છે ગીરની અંદર કે ગીર ગઢડા અને આલેજના જે રબારી સમાજ, માલધારી સમાજ, ભરવાડ સમાજ, ચારણ સમાજ, ગઢવી સમાજ જે ત્યાં વસે છે એમની જે ST નો દરજ્જો આપ્યો છે એ રવા દો અને એમને આપવાનું ચાલુ રાખો, એમની સાથે અન્યાય ના કરો. જો ગીર ગઢડા અને આલેજની અંદર માલધારી સમાજને કંઈ પણ અન્યાય થશે તો સમસ્ત ગુજરાત માલધારી સમાજ એમની સાથે રહી ખડે પગે ઊભા રહેશે, એમને ન્યાય અપાવીશું. ફરી એકવાર હું ગુજરાત સરકારને નર્મ વિનંતી માલધારી સમાજ વતી કરું છું કે સાહેબ અમને ન્યાય આપો, અમારી અરજ સ્વીકાર કરો અને બહુ જલ્દી ન્યાય આપો. પોરબંદરની અંદર અમારા માલધારી સમાજની 15-20 હજાર બહેનોએ રેલી કાઢી. બહેનોને ક્યારે રેલી કાઢવી પડે? અમારા 15-15, 15-20 યુવાન છોકરાઓ આજે 10 દિવસથી ઉપવાસ ઉપર છે, પાણી નથી પીતા, એની સામે સરકાર કંઈ ધ્યાન નથી આપતી. તો આજે અમે સુરત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી કલેક્ટર સાહેબ થ્રુ અમે ગુજરાત સરકારને કહેવા માટે આવ્યા છીએ. અમે બહુ શાંતિથી વાતાવરણ છે, અમે આવેદનપત્ર આપી અમે સમસ્ત માલધારી સમાજ પોતપોતાના ઘરે જશે. આ સાથે હું ફરી એક વખત નર્મ વિનંતી કરું છું કે હે સાહેબ અમને ન્યાય આપો.